નમસ્કાર ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના બે કદાવર મંત્રીઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે પાર્ટીના અન્ય સ્તંભ કહેવાતા એવા સંજય સિંહને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સામે પણ સીબીઆઈ તપાસ શરૂ થઈ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. દર્શક મિત્રો, જે નેતાઓએ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરીને પોતાનું રાજકીય મેદાન તૈયાર કર્યું હતું, તેઓ હવે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે કે પછી જેલમાં જવાની તૈયારીમાં છે તેવી ચર્ચાઓ ચગદોળે ચડી છે. આપને વાત કરીએ તો હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર જનરલ તરફથી દારૂ કૌભાંડની સુનાવણી કરતા એમ પૂછ્યું કે જ્યારે ભ્રષ્ટાચારના પૈસાની બેનિફિશિયરી તેનો લાભ આમ આદમી પાર્ટીને જ મળ્યો છે તો પછી તમે પાર્ટીને આરોપી કેમ ન બનાવી? જો ઈડી આમ આદમી પાર્ટીનું નામ પણ લે છે તો તે દેશનો, દર્શક મિત્રો, પ્રથમ કેસ હશે જ્યારે કોઈ પણ પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગશે, તે પણ એક એવી પાર્ટીનું નામ કે જેનો જન્મ જ ભ્રષ્ટાચાર વિરોધીના પાયા પર થયો હતો. તો દર્શક મિત્રો, શું દિલ્હી દારૂ કૌભાંડમાં આખી આમ આદમી પાર્ટી આરોપી બનશે? આરોપો સાબિત થશે જો તો આમ આદમી પાર્ટી પર પ્રતિબંધ લાગશે? આમ આદમી પાર્ટી પરના આરોપો સાબિત થશે તો આખરે થશે શું? જો પાર્ટી વિરુદ્ધ કેસ નોંધાશે તો શું અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જશે? સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે? વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો આપને જણાવી દઈએ કે ખબર અનુસાર દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવશે. દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન એકચ્યુઅલી સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અને સીબીઆઈને કહ્યું હતું કે જો પીએમએલએ હેઠળ દારૂના કૌભાંડનો સીધો ફાયદો પક્ષને થયો હોય તો પક્ષ આ કેસમાં કેમ સામેલ નથી? તેને આરોપી કે પક્ષકાર કેમ નથી બનાવવામાં આવી? સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે મામલે વાત કરીએ તો મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. દર્શક મિત્રો, સુનાવણીમાં ઈડી વતી સહાયક સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર રહ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવી ભાટીની ખંડપીઠે તેમણે એમ પૂછ્યું કે જ્યારે આ મામલામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આનો આપને ફાયદો થયો છે તો પછી પાર્ટીને પક્ષકાર કેમ ન બનાવવામાં આવી? કોર્ટે એ પણ પૂછ્યું કે શું કેબિનેટ નોટને કાયદાની અદાલત સમક્ષ લાવી શકાય છે, કારણ કે તેમાં સંસદીય કાર્યવાહીની જેમ પ્રતિરક્ષા પણ છે. તેના પર ઈડીએ કહ્યું કે તે 5 ઓક્ટોબરે જવાબ આપશે. હવે સવાલ એ કે શું આ મામલે આમ આદમી પાર્ટીને આરોપી બનાવી શકાય? તો આપને વાત કરીએ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આશીષ કુમાર પાંડેએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન એમ જણાવ્યું કે આ બાબતમાં સીબીઆઈ અને ઈડીએ કેસ નોંધ્યો છે અને તેમની ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ એ છે કે ગુનાની કાર્યવાહી, ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલ જે નાણાં છે આ સમગ્ર કૌભાંડમાંથી આવ્યા છે, તેનો અંતિમ લાભકર્તા છે આમ આદમી પાર્ટી. માત્ર આમ આદમી પાર્ટીને તેનો સીધો ફાયદો થયો છે. આ નાણાંનો ઉપયોગ પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર અને અન્ય વસ્તુઓ માટે કરવામાં આવ્યો છે. હકીકત એ પણ સામે આવી રહી છે કે અત્યાર સુધી આ કેસમાં જે લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે તે તમામ સામે કોઈ કાર્યવાહી થઈ નથી, તેમની પાસેથી ગુનાની વસૂલાત કરાવવામાં આવી નથી. આવી સ્થિતિમાં એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે કે જો આમ આદમી પાર્ટીને આનો સીધો ફાયદો થયો હોય તો તેને ચાર્જશીટમાં આરોપી કેમ નથી બનાવવામાં આવી? અને આ જ સવાલ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી પરના આરોપો સાબિત થશે તો શું થશે? મીડિયા સાથેની આ ખાસ વાતચીત દરમિયાન આ અંગે આશીષે વધુમાં એમ જણાવ્યું કે જો કોઈ રાજકીય પક્ષ કે સંગઠનને આરોપી બનાવવામાં આવે અને તે કિસ્સામાં પક્ષ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે અને આરોપો સાબિત થાય તો પણ કોઈ પણ પક્ષને જેલમાં ધકેલી શકાય નહીં, પક્ષને દંડ થઈ શકે છે. આમ આદમી પાર્ટી એક નોંધાયેલ રાષ્ટ્રીય પક્ષ છે, તેની સામે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ચૂંટણી ચિહ્ન છે. હવે જો તે સાબિત થાય કે પક્ષ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે તો ચૂંટણી પંચ તેની સામે કાર્યવાહી કરી શકે છે. તેનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો અથવા ચૂંટણીનું જે નિશાન છે, ચિહ્ન છે, તેને લઈને પણ કાર્યવાહી થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા છે. જો, દર્શક મિત્રો, પાર્ટી વિરુદ્ધ કેસ નોંધાશે આ મામલે તો શું અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જશે? આ અંગે આશીષે એમ જણાવ્યું મીડિયા સાથેની ખાસ વાતચીતમાં. એવા રિપોર્ટ છે કે જો આમ આદમી પાર્ટી પરના આરોપો સાબિત થશે તો પાર્ટીને સજા થશે. જ્યાં સુધી આ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની સંડોવણી ન મળે ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાય નહીં, પરંતુ તપાસ દરમિયાન જો તેઓની આ મામલે સંડોવણી જણાય તો તેઓની ધરપકડ થઈ શકે છે. માત્ર તે પાર્ટીના વડા હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સામે ભાગ્યે જ કોઈ કેસ દાખલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા છે. શું કહેશો દર્શક મિત્રો આ અંગે? આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.